પાંડરસેમા પાવર હાઉસની બાજુમાં આવેલ નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે રોજે રોજ કચરાના ઢગલા, ગંદકી અને દુર્ગંધને કારણે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, જેને લઈ કાજીવાડાના રહીશો દ્વારા નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. તાત્કાલિક અહીંની ગંદકીનો નિકાલ કરવા અને કાયમી ધોરણે તેના નિરાકરણ માટેના સ્વેચ્છતાના પગલાના ભરવા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષની રજૂઆત કરાઈ. જો આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ નહીં આવે તો ના છૂટકે આસપાસના રહીશો નગરપાલિકા કેમ્પસ ખાતે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આવેદન પત્ર આપવાના કાર્યક્રમ દરમિયાન ભોરાભાઈ સૈયદ, ભરત ભાટિયા સહિત મુસ્લિમ આગેવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંદર કોઈ પણ જાતની બીમારી અથવા આરોગ્યની તકલીફ થશે તો એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, બરાબર. અને ચાર પાંચ દિવસ અમે આ કચરા માટેની નગરપાલિકાના કામ માટે ઉજાગર કરી છે, ધ્યાન આપીશું. પરંતુ નગરપાલિકા આ કચરાના નિકાલ માટે નહીં દોડે અને નહીં ધ્યાન આપે તો અમે ગાંધી ચિંતા માટે માર્ગે નગરપાલિકામાં આવી અને આંદોલન કરી અને આ કચરો ગમે તે રીતે હટાવે એવી અપેક્ષા રાખી છે. નિકાલ માટે કહીને અમે વારંવાર રજૂઆત કરી છતાં નગરપાલિકા આ વિકાસના કામમાં કોઈ ધ્યાન આપતી નથી. માટે આજે અમારા વેલ્લાના રહીશોને હું લઈ અમારા ભરતભાઈ ભાટિયા, અમારા કાઉન્સિલર યાસીનભાઈ સુમરા, અમારા ઉસ્માનભાઈ શેખ, અમે બધી આખી ટીમ અને અમારા વેલ્લાની મહિલાઓને લઈને નગરપાલિકામાં મુકેશભાઈને મળ્યા છીએ. મુકેશભાઈ અમને આશ્વાસન આપ્યું છે કે ભુરાભાઈ આ કચરાનો નિકાલ તો ઠીક છે પણ અમે સાફસૂફી અને સ્વચ્છતા માટે આજે અમે તાત્કાલિક ધોરણ કરાવી દઈશું. પણ મુકેશભાઈ તમે અમને આવેદન કહ્યું છે, પરંતુ અમે મુકેશભાઈ તમને એવું કહેવા માગીએ છીએ કે આ કચરાનો કાયમી ખાતે નિકાલ થાય, કારણ કે ત્યાંના વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર તો અમારી કોઈ વાતને ધ્યાન આપવા. કાજીવાડા વિસ્તારના અંદર પાવર હાઉસનો મોટો મેદાન આવેલો છે. વર્ષોથી આ મેદાનના અંદર કચરો નાખવામાં આવે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી. નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી. ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનું કાંઈ કહેવા જેવું નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે. ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય. અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સુઈ નથી રહ્યા, એવી ખરાબ બદબુ આવે છે. અને એક અમારી મોટી ગંદા મસ્જિદ આવેલી છે, અહીં પદ્મનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં બે ત્રણ નિશાળો આવેલી છે. લોકો નાના ભૂલકાઓ અને અહીંથી જઈને જતા હોય અને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી. લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદન પત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે બે ચાર દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મહેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈ પણ જાતનો વિસ્તારના અંદર કોઈ પણ જાતની બીમારી આવશે અથવા કોઈ પણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે. કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો સાહેબ ઇમામ. દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.